નમસ્કાર સમાચાર તરફ એક નજર કરીએ તો દિવસે દિવસે નવા નવા જેમ કે સમાચાર મળતા હોય છે ત્યારે ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત ગંદુકામ કર્યું લાઠીથી સુરત આવતી મારુતિ નંદન ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ કર્યું છે તો કરી સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે સુરત આવતી બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે વધુ વિગત જણાવ્યું પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું સુરતના પાટિયા વિસ્તારમાં જેમ કે તેત્રીસ વર્ષની મહિલા દુષ્કર્મનો ભોગ બની ગઈ છે તો જેમ કે આરોપીને કડકમાં કડક સજા જેમ કે મળે તેવી બધાની આશા છે ત્યારે મહિલાની જેમ કે ફરિયાદના આધારે જેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આરોપીને ધરપકડ કરવા પોલીસે જેમ કે ચક્રો ગતિમાન પણ કર્યા છે અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ફોન કરીને ફ્રેન્ડશીપ રાખવાનું દબાણ કર્યું હતું સુરતના જેમ કે પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી તેત્રી વર્ષે મહિલાને એક ખાનગી બસના ડ્રાઈવર સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે ત્યારે હાલ દોસ્તો સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમ કે સામે મળી રહ્યા છે જેમ કે બસ ડ્રાઈવરે જેમ કે આવું ગુજરાત